જગતમાં જે જે પવિત્ર તત્વો છે તે બધા નવપદમાં સમાઈ જાય છે. સાધક, સાધના અને સિદ્ધિપદ, જ્ઞાનદર્શન, ચારિત્રરૂપ રત્નત્રયી અને દેવગુરુ ધર્મરૂપ તત્વત્રયી, આ બધાનો સમાવેશ નવપદમાં થઈ જાય છે. આવા નવપદની ભાવથી આરાધના કરનારા શ્રીપાલ મૈણાના દ્રષ્ટાંતમાં આપણે જોયું કે પ્રજાપાલ રાજા, રૂપસુંદરી, મૈણાસુંદરી, કમલપ્રભા, શ્રીપાલ વગેરે આખો પરિવાર ભેગો થયો છે. આનંદનો પ્રસંગ છે તેથી જલસો ગોઠવાયો છે. એમાં એક નર્તકી રડતી રડતી એક દુહો ગાય છે અને નાચતી જાય છે. તે દુહાના ભાવાર્થથી બધા સમજી ગયા કે આ તો આપણી દીકરી સુરસુંદરી છે. અહીં સુરસુંદરીને હજુ સુધી ખબર ન હતી કે આ રાજરાજેશ્વર શ્રીપાલ છે, કારણ કે તેઓને પૂર્વ અવસ્થામાં જોયેલ ત્યારે શ્રીપાલ કોઢિયાની અવસ્થામાં હતા. અત્યારે મૈણા સાથે હોવાથી સુરસુંદરી શ્રીપાલને ઓળખી ગઈ. બાકી અત્યાર સુધી તે શ્રીપાલને ઓળખી નહોતી શકી. હવે ઓળખ થતાં પોતાનું દુઃખ એક્સપ્રેસ કરે છે ત્યારે બધા દોડી આવે છે અને પૂછે છે કે તારા સંયોગ કેમ આવા થયા. ત્યારે જવાબ ન આપી શકતા સુરસુંદરી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને પછી પોતાની હકીકત કહેતા કહે છે કે જે દિવસે તમે મૈણાને વળાવી એ જ દિવસે મને રાજકુવાર સાથે ઠાઠથી પરણાવી હતી. ત્યારબાદ અમે અમારા નગરમાં જવા નીકળ્યા અને રસ્તામાં અમારા નગરની નજીક પહોંચ્યા બાદ નગર પ્રવેશના મુહૂર્તને વાર હતી એટલે આગલા મુકામે અમે પડાવ નાખી રહ્યા હતા. રાત્રિ રોકાણ પણ ત્યાં જ કર્યું. ઘણા દિવસથી મુસાફરીમાં હોવાને કારણે થાકેલા સૈનિકો આદિએ ઘરે જવાની રજા માગી. મારા સ્વામીએ પણ વિચાર્યું કે એક જ રાતનો સવાલ છે, કંઈ વિશેષ જોખમ નથી, તેમ માનીને સિક્યુરિટીના મોટાભાગના સૈનિકો આદિને તેમના ઘરે જવાની પરવાનગી આપી. તેથી તે બધા ઘરે ગયા અને પાછળથી રાત્રે લૂંટારાઓએ આક્રમણ કર્યું અને લૂંટફાટ કરવા લાગ્યા. લૂંટારાઓનું બળ વધારે હોવાથી સાથે રહેલા થોડા સૈનિકો તેમની સામે અમારો બચાવ ન કરી શક્યા અને પોતાની જાન બચાવવા તે ભાગી ગયા. તેથી અમારા પડાવમાં નાસભાગ થઈ ગઈ. મારા પતિ પણ જીવ બચાવવા મને છોડીને ભાગી ગયા. જીવ બચાવવા હું પણ ભાગી રહી હતી તેમાં એ લૂંટારાઓના હાથમાં સપડાઈ ગઈ. મારા શરીર પર રહેલા કિંમતી ઘરેણા દાગીના તેઓએ લઈ લીધા અને મને નેપાલ દેશમાં ધન લઈને વેચી દીધી. ત્યાં એક સાર્થવાહે મને વેચાતી લીધી. ત્યાર પછી સાર્થવાહે મહાકાલ રાજાના નગરમાં વેશ્યાની દુકાને મને વેચી. વેશ્યાએ મને નૃત્યકળા શીખવી અને નાટકના શોખીન એવા મહાકાલ રાજાએ નાટકની મંડળીઓ ખરીદી, તેમાં મને પણ વેચાતી લીધી. પછી તે રાજાએ પોતાની પુત્રી મદનસેનાના લગ્ન વખતે તેના પતિને દાયજામાં મને આપી. અહીં સુરસુંદરી ખૂબ સરળ ભાવે રાજસભામાં પોતે જે મૈણાની હાંસી કરી હતી તે ભૂલને કબૂલ કરે છે. મૈણાના ગુણોની પ્રશંસા સાથે પોતાના દોષોની નિંદા કરે છે. બધાની વચ્ચે કબૂલ કરે છે કે ભાગ્ય રૂઠ્યું તો અપમાનજનક અવસ્થામાં
મૈણાના જ પતિ પાસે પોતાને દાસી રૂપે રહેવું પડ્યું. પ્રજામાં આ પ્રસંગથી એકદમ સચોટ રીતે કર્મનું વર્ચસ્વ સ્થાપિત થઈ ગયું. બધા સમજી ગયા કે રંક હોય કે રાજા, બધા જ કર્મને વશ છે. કર્મથી અધિક હું છું એવો કોઈ દાવો કરી શકે એમ નથી. સત્તાધીશ હોય કે પછી ઇન્દ્ર, ચક્રવર્તી આદિ કોઈ પણ હોય, બધાને અવસરે કર્મની આધીનતાનો અનુભવ થતો જ હોય છે. કર્મને લોજિકલી એસ્ટાબ્લિશ કરતા પરમ પૂજ્ય ગચ્છાધિપતિ યુગભૂષણ સુરીશ્વરજી મહારાજ સાહેબ કહે છે કે અત્યારે ઘણી બાબતમાં તમને કોઈ કલા પામવી છે તો અવરોધ કોણ કરે છે? પાછું કલા તો આત્માની અંદર જ પડેલી છે, કંઈ બહારથી આવતી નથી, તો અંદર અવરોધ કરનાર કોણ? તે અવરોધક પરિબળ અંદરમાં જ છે. જો તમે કર્મને ન માનો તો આનો જવાબ નહીં આપી શકો. કર્મ માનો તો જ આ વાત સ્પષ્ટ ગળે ઉતરે. હવે અહીંયા નગરની સઘળી પ્રજા વિચારે છે કે મૈણાની વાત કેટલી નક્કર હતી. તેની વાતમાં સત્યનો રણકાર હતો. ભાગ્ય રૂઠવાથી સુર સુંદરીની શું સ્થિતિ થઈ, રાજાની શું સ્થિતિ થઈ, અને બીજી બાજુ ભાગ્ય અનુકૂળ થવાથી મૈણાની શું પરિસ્થિતિ થઈ, એ બધાએ પ્રત્યક્ષ નજરો નજર જોયું. જે સુર સુંદરીએ મૈણાની મશ્કરી કરી હતી એ જ સુર સુંદરી અત્યારે પશ્ચાતાપ સાથે કહે છે કે બેન, તારી વાત સાચી. એ વખતે મેં તારી ઠેકડી ઉડાડેલી એ મારી ભૂલ છે. આમ સુર સુંદરી પોતાની ભૂલનો પશ્ચાતાપ કરતા કહે છે, તો પણ મૈણા એમ નથી કહેતી કે તે મારી ઠેકડી ઉડાડેલી તો હવે ફળ ભોગવ. પણ ઉદાર મનની મૈણા કહે છે કે તું જરા પણ ચિંતા ન કર, શ્રીપાલ બેઠા છે, તને તારા યોગ્ય બધું કરી આપશે. મૈણાએ અત્યંત ઉદાર વ્યવહારથી સુર સુંદરીનું દિલ જીત્યું અને સુર સુંદરીને પણ જૈન ધર્મ પમાડ્યો. મૈણાનું તો બસ એક જ કામ, બધાને સાચો ધર્મ પમાડવો. અને જૈન ધર્મની, જૈન તત્વની તીવ્ર દ્રઢ શ્રદ્ધા કરાવવી, સાથે તત્વની રુચિ ઊભી કરવામાં પણ મૈણાએ આશ્ચર્યકારી કામ કર્યું છે. શ્રીપાલે તત્કાલ સુરસુંદરીના પતિને બોલાવીને કહ્યું કે આ રીતે જવાબદારી છોડી ભાગી ગયા એ તમે યોગ્ય નથી કર્યું. હવે તો સુરસુંદરીની સાથે જ રહો. સાથે શ્રીપાલ જેટલો પ્રજાપાલ રાજાએ દાયજો આપી વિદાય કરેલ તેના કરતાં પણ અધિક દાયજો આપી સુરસુંદરીની વિદાય કરે છે. ધર્મ કરનાર જો સાત્વિક, ઉદારતા આદિ ગુણોથી યુક્ત હોય તો તેનો કરેલો ધર્મ જગતમાં અનેકને ધર્મ પમાડનારો બને. પૂજ્ય પંડિત મહારાજ સાહેબ કહે છે કે કોઈને પણ ધર્મ પમાડવો હોય તો તેનું દિલ જીતવું જોઈએ અને તે ઉદાત વર્તનથી શક્ય બને. અહીં કોઈ ગુરુ ભગવંતને કહે છે કે એના માટે ભોગ આપવો પડે, તેનો જવાબ આપતા પૂજ્યશ્રી કહે છે, વર્તમાનમાં તમે પતાસા કે લાડુ આદિ પ્રભાવનામાં વેચો છો તે સારું જ છે, પરંતુ ખરા અર્થમાં સાચી ધર્મ પ્રભાવના કરવી એટલે તેના હૃદય ઉપર ધર્મનો પ્રભાવ પાડવાનો છે. તે તમારે કરવું હોય તો રીતસર ભોગ આપવાનો આવે. તમારી વાત આત્માને અસર ત્યારે જ કરશે જો તેને તમારા ઉપર અહોભાવ, સદભાવ હશે તો, અને તમારા પ્રત્યે સદભાવ પ્રગટ કરવા અવસરે સ્વાર્થનો ત્યાગ કરી તેની સાથે ઉદાર વર્તન કરવું અત્યંત જરૂરી છે. મૈણાની સાથે કોઈએ ગમે તેવો ગેરવર્તાવ કર્યો હોય, પરંતુ મૈણા સામે કદી પોતાનો ઉદારતાપૂર્વકનો વ્યવહાર છોડશે નહીં, અયોગ્ય વર્તન નહીં જ કરે.
સામા જીવના બધા અપરાધ સહન કરી લેશે, પણ તેને જ્યારે પ્રતિભાવ આપવાનો આવે તો ભૂતકાળના સામી વ્યક્તિના અપમાનજનક વ્યવહારની પોતે કોઈ અસર નહીં બતાવે. મહાપુરુષોના ચરિત્રનું શ્રવણ કરીએ તો તેમાંથી આ જ સમજણ કે બોધ આપણે પ્રાપ્ત કરવાનો છે. મૈણા હરેક પ્રસંગોમાં જીનાજ્ઞા મુજબનું ઉચિત વર્તન કરશે. સ્વ પરને હિતકારી વર્તન કરવું તે લોકપ્રિય બનવા માટેની શ્રેષ્ઠ ચાવી છે. તમે તમારા કુટુંબમાં પણ પ્રિય થઈ શકતા નથી, એમાં કારણ તમારું બિહેવિયર છે. તમારા જીવનમાં ધર્મ સમજી થોડો પણ એને જીવનમાં ઉતારશો તો તમને અવશ્ય ધર્મના ભૌતિક અને આધ્યાત્મિક બંને ફળ મળવાના. આ ચારિત્ર અંતર્ગત દરેક સંયોગોમાં કોણે કેવું વર્તન કર્યું એનું વિશેષ ધ્યાન આપવાનું છે. પ્રજાપાલ રાજાને શ્રીપાલ ખૂબ માનભેર રાખે છે. રાજરાજેશ્વર શ્રીપાલના યશ કીર્તિ ચારે દિશામાં ખૂબ ઝડપથી ફેલાઈ ગયા છે. તે સાંભળી શ્રીપાલના પિતાના સમયના મંત્રી અત્યંત ખુશ થયા. આ મંત્રી રાજકુટુંબને પૂરેપૂરા વફાદાર સમર્પિત હતા. શ્રીપાલ જ્યારે માત્ર 5 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અચાનક અવસાન થયું છે. રાજનીતિ પ્રમાણે રાજ્યનો સાચો વારસદાર હકદાર પાટવી કુંવર તરીકે શ્રીપાલ હતો, પરંતુ શ્રીપાલના કાકા અજીત સેનને રાજ્યની લાલચ જાગી. તેથી તેણે બીજા મંત્રી આદિને લાલચ ધાક ધમકી આદિથી પોતાની તરફેણમાં લઈને રાજસત્તા પોતાને હસ્તગત કરી લીધી. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે નાના ભાઈને રાજ્ય કેમ ન મળે, તો પૂજ્ય સાહેબજી કહે છે રાજનીતિ પ્રમાણે રાજ્યનો હક પાટવી કુંવરને મળે. ભાઈને સીધું મૂળ રાજ ન મળે, પણ એના યોગ્ય બીજું નાનું રાજ ચોક્કસ આપે અને તેને પણ સન્માનપૂર્વક રાખે. જેમ ભગવાન આદિનાથના 100 પુત્ર હતા, જ્યારે ભગવાને દીક્ષા લીધી તો તેમાં મુખ્ય રાજ્ય જે અયોધ્યાનું હતું તે પાટવી કુંવર તરીકે ભરતને આપી તેનો રાજ્યાભિષેક કર્યો, ત્યારે નાના 99 ભાઈઓને રખડતા નથી રાખ્યા, પરંતુ તેઓને એમના લેવલ પ્રમાણે બીજા રાજ્ય વેચી આપ્યા છે અને બાહુબલીને તક્ષશિલાનું રાજ્ય આપ્યું. મુખ્ય રાઇટ્સ ભરતને મળ્યા. આ રાજનીતિ છે, આના વ્યવસ્થિત લોજિક છે. જે અર્થશાસ્ત્ર ભણે તેને આ વાત સમજણમાં આવે. શ્રીપાલ બહુ લાયક હતા તો બાળકના નામે વહીવટ કરવાનો આવે, પણ અહીં અજીતસેને વિશ્વાસઘાત કરી રાજ્ય તો પચાવી પાડ્યું, સાથે વિચાર્યું કે આ બાળક ભવિષ્યમાં મોટો થઈ પોતાનું રાજ્ય પાછું ન લઈ શકે તે માટે તેને મારી નાખવાનું કાવતરું ઘડ્યું. શ્રીપાલ મોટા થયા પછી જો તેમનામાં સત્વ તાકાત હોય તો રાજ્ય પાછું લઈ લે, નહીતર સંઘર્ષ તો અવશ્ય થાય. આવી કોઈ સંભાવના જ ન રહે તેવા ઈરાદાથી શ્રીપાલને મારી નાખવા પગલાં ભરે છે. પરંતુ આની જાણ આ વિશ્વાસુ મંત્રીને થઈ જવાથી મંત્રી શ્રીપાલની માતાને સાવચેત કરી શ્રીપાલ સાથે ભાગી જવા કહે છે. સાથે એમ પણ કહે છે કે અત્યારે તમારી સલામતી માટે રાજ્ય છોડી ભાગી જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી જણાતો. રાજમાતાને ભાગી જવાની બધી વ્યવસ્થા કરી આપવાની તૈયારી બતાવે છે. સાથે કહે છે કે આગળ તમારા ભાગ્ય પ્રમાણે થશે, જીવતો નર ભદ્રા પામે. મંત્રીની વાત યોગ્ય લાગતા કમલપ્રભા શ્રીપાલને લઈ ભાગી છૂટવા રવાના થયા. પરંતુ અજીતસેન રાજાના જાસૂસોને કોઈક રીતે આ વાતની જાણ થતાં તેમણે આ સમાચાર
અજીતસેન રાજાને આપ્યા. શ્રીપાલ જીવતા રહે તો પોતાના ભવિષ્ય માટે મહાજોખમ થશે એવું જાણતા અજીતસેને શ્રીપાલને કોઈ પણ હિસાબે મારવાની આજ્ઞા કરી અને પોતાના સૈનિકોને તેમની પાછળ મોકલ્યા. આ સૈનિકો શ્રીપાલ અને કમલપ્રભાની પાછળ પડેલા હોવાથી તે બંનેના માથે મોત ભમે છે. નસીબ યોગે કમલપ્રભાને રસ્તામાં 700 કોઢિયાઓનું ટોળું મળ્યું. આ ટોળું જતું હતું તેને કમલપ્રભા પોતાની પરિસ્થિતિની જાણ કરે છે અને શ્રીપાલને બચાવવાની વિનંતી કરતા કહે છે કે અમને સિપાઈઓ મારી નાખવા આવે છે તો તેનાથી અમને રક્ષણ આપો. ટોળાનો નાયક કહે છે બચવા માટે એક ઉપાય છે, તમે અમારી વચ્ચે આવી જાઓ તો બચી શકો, પરંતુ અમને ચેપી રોગ છે. માતા કહે છે કે અત્યારે જીવનનો પ્રશ્ન છે, બીજો કોઈ ઉપાય જ નથી. આ બાજુ સૈનિકો શોધતા શોધતા આવ્યા અને કોઢિયાઓને પૂછ્યું તો તેઓ કહે છે કે અમને ખબર નથી, તેથી સૈનિકો તેમને ધમકાવા લાગ્યા. સામે કોઢિયાઓ કહે કે જુઓ, તમને અમારી વાત ઉપર વિશ્વાસ ન આવતો હોય તો અમારા ટોળામાં અંદર આવી જોઈ લો, પણ હા, અમને ચેપી રોગ છે. એટલે સૈનિકો ગભરાયા. તેમને થયું કે આમના સંપર્કથી આપણે પણ આ રોગથી ગ્રસ્ત થઈ જશું, તેથી પાછા ફર્યા અને રાજાને જઈને કહ્યું કે આ લોકો લાપતા થઈ ગયા છે. ત્યારે શ્રીપાલની વય માત્ર 5 વર્ષની હતી. કોઈ તેડે મૂકે રમાડે તો એમના સંપર્કથી તેમને પણ કોઢ રોગ થયો. કમલપ્રભા સ્ત્રી સેફ છે, તેથી બચી ગઈ. આ બાળક બધાને પ્રિય છે, બધા ફૂલની જેમ રાખે છે. કલા, જ્ઞાન આદિ બધું શીખવાડ્યું છે. આ રીતે સમય પસાર કરતા રાજકુંવર જેવો બન્યો છે. આ ટોળાની વચ્ચે બધા સુખેથી રહે છે અને શ્રીપાલને બધાના નાયક બનાવ્યા અને તેનું નામ ઉંબરરાણા રાખેલ છે. આ ઉંબરરાણા પછી કઈ રીતે રાજરાજેશ્વર બન્યા તે બધું વર્ણન આપણે આગળ વિચારી ગયા. આમ રાજરાજેશ્વર બનેલા શ્રીપાલના યશ કીર્તિ ચોમેર ફેલાયા છે. ત્યારે એક દિવસ તેમની રાજસભામાં તેમનો જાન બચાવનાર મતિસાગર મંત્રી આવે છે. શ્રીપાલ પણ તેને ઉચિત સન્માન આપે છે, આદર સત્કાર કરે છે. પોતાના રાજમાં ઊંચી પોસ્ટ ઉપર તે મંત્રીની નિમણૂક કરે છે, પણ વફાદાર એવા મંત્રીને ચેન પડતું નથી. તેથી શ્રીપાલને અવસરે રોજ જૂના સંસ્મરણ તાજા કરાવે છે. અજીતસેન રાજાએ કરેલા અન્યાયની યાદ કરાવે છે, પરંતુ શ્રીપાલને અજીતસેન રાજા પ્રત્યે મનમાં કોઈ અશુભ ભાવ થતો નથી. મતિસાગર મંત્રી શ્રીપાલને જણાવે છે કે લોકમાં તમારી અપકીર્તિ થાય છે, કે રાજરાજેશ્વર રૂપે જગતમાં વિખ્યાતિને પામેલ શ્રીપાલ પોતાના બાપ દાદાનું રાજ્ય મેળવી શકતા નથી. આ અપકીર્તિ તમારે ટાળવી જરૂરી છે. શ્રીપાલને મતિસાગર મંત્રીની વાત વ્યાજબી લાગી. શ્રીપાલને અજીતસેન કાકા પ્રત્યે મનમાં જરા પણ દ્વેષભાવ નથી. તે માને છે કે કાકા વડીલ છે, ભલે તેઓ રાજસંપત્તિ ભોગવે, મારી પાસે ક્યાં કંઈ કચાશ છે. પરંતુ મતિસાગર મંત્રીએ જે અપકીર્તિની વાત કરી તે સ્વમાની મહાસાત્વિક એવા શ્રીપાલના હૈયાને વિંધી ગઈ. અહીં શ્રીપાલને વેરનો બદલો લેવાની કોઈ ભાવના નથી. જ્યારે અજીતસેન રાજાએ શ્રીપાલ ઉપર દુઃખ વિતાવવામાં કંઈ બાકી નથી રાખ્યું. અજીતસેન રાજાને કારણે યુવાન થયા ત્યાં સુધી શ્રીપાલે કોઢિયા રૂપે ફરવું પડ્યું છે. અહીં કોઈને એવો પ્રશ્ન થાય છે કે શું શ્રીપાલને મંત્રીએ કીધું એની પહેલાં પોતાના બાપદાદાનું રાજ્ય નહોતું જોઈતું? પૂજ્યશ્રી કહે છે કે શ્રીપાલ એમ જ વિચારતા કે કાકા વડીલ છે
તો તે ભલે રાજ્ય ભોગવતા, મારી પાસે ક્યાં સંપત્તિ સત્તાની ખામી છે? રાજ્યની ક્યાં ખામી છે? આ શ્રીપાલ ઝેરીલો નથી કે કાકાએ મને રોગી કર્યો છે તો તેમને હવે હું પરચો બતાવું? તમે હો તો જૂનું ભૂલો ખરા? આ લોકોમાં અશુભ ભાવ સંકલેશ વૃત્તિ ઓછી હોય. અહીં શ્રીપાલ પણ કંઈ સાધુ નથી, ગૃહસ્થ છે, પણ તેઓ પ્રકૃતિથી અત્યંત ઉદાર છે. તેમનામાં સહિષ્ણુતા, દયા, પરોપકાર, ક્ષમા આદિ ગુણો સામાન્ય નથી. માટે જ તેમનું ચરિત્ર ખુદ ગણધર ગૌતમ મહારાજા વર્ણવે છે. શ્રીપાલ રાજા થયા ત્યારે જેમણે જેમણે ભૂતકાળમાં તેમને સહાય કરી હતી તે બધાને યાદ કરી બોલાવી બધાને યોગ્ય પોસ્ટ આપી છે. ધવલ તો શ્રીપાલને મારવા આવતા તે પોતે જ પોતાના છરાથી મૃત્યુ પામ્યો હતો, માટે અત્યારે અવસર આવતા તેના દીકરાને બોલાવી આટલી વખત જે ધવલની અમાપ સંપત્તિ સંભાળપૂર્વક સુરક્ષિત રખાઈ હતી તે તમામ એને સુપ્રત કરી છે. પ્રાણદાતા ઉપકારી 700 કોઢિયા જેઓ પણ દેખાવમાં રાજકુંવર જેવા થઈ ગયેલા તે બધા મૂળથી ક્ષત્રિય હોવાને કારણે બધાને બોલાવી પોતાના સૈન્યમાં હાઈ પોસ્ટ તરીકે રાણાની પદવી આપી. કોઈનો પણ ઉપકાર ભૂલ્યા નથી. જૂના મંત્રીને પણ મુખ્યમંત્રીના સ્થાને નિમ્યા છે. ધવલના 3 સજ્જન મિત્રોને પણ મંત્રી પદ આપ્યું છે. હવે મૂળ વાત કે મતિસાગર મંત્રીના અત્યંત આગ્રહથી શ્રીપાલે અજીતસેન રાજા પાસે ચતુર્મુખ નામના દૂત દ્વારા સમાચાર મોકલાવ્યા. દૂતને શ્રીપાલ અજીતસેન રાજા પાસે પોતાનો સંદેશો જણાવવા મોકલે છે. દૂત પાસે વાકછટા અદ્ભુત હોય. તે રાજાનો સંદેશ પોતાની રીતે યોગ્ય શબ્દોમાં રજૂ કરે. અહીં દૂત અજીતસેન રાજાને કહે છે, તમે શ્રીપાલને બાલ સમજી કલા ગ્રહણ કરવા દેશાટન મોકલ્યા હતા તે શ્રીપાલ સર્વ કળાઓ સારી રીતે શીખી ચતુરંગી મોટું લશ્કર લઈને તમારી પાસે રાજ્યનો બોજો હળવો કરવા આવી રહ્યા છે. જેમ કોઈ પિલર જૂનો થઈ ગયો હોય તેને રિપ્લેસ કરી નવો સારો પિલર મુકાય, એમ ઓલ્ડ પિલર જેવા તમે ઘરડા થયા છો, માટે નવા સ્તંભ જેવા શ્રીપાલને રાજ્ય આપી તમારો તેના પ્રત્યેનો સ્નેહ બતાવો. વળી બધા રાજાઓ તેમના ચરણ કમળની અનુકૂળ ભક્તિ વડે સેવા કરે છે, પરંતુ તમે આવ્યા નહીં તે યોગ્ય કર્યું નથી. ક્યાં સરસવ અને ક્યાં મેરુ પર્વત, ક્યાં સિંહ અને ક્યાં હરણ, ક્યાં દયામય ધર્મ અને ક્યાં હિંસક યજ્ઞ, આ બધાની જેમ સરખામણી ન થાય તેમ શ્રીપાલ પાસે તમારી કોઈ સરખામણી ન થઈ શકે એટલા તેઓ મહાન છે. માટે તમે તમારા જીવનથી કંટાળ્યા ન હો તો શ્રીપાલ રાજાને પ્રણામ કરી તેમને સંતુષ્ટ કરો. સમજું કે અણસમજું, બધાનો અભિપ્રાય એક જ હોય છે કે મોટાઓની સાથે યુદ્ધ ન કરવું જોઈએ, વિરોધ ઊભો ન કરવો જોઈએ. આ પ્રમાણે બોલી દૂત ચૂપ રહ્યો. આ સાંભળી અજીતસેન રાજા અત્યંત ગુસ્સે થઈને તેને કહે છે કે તારા રાજાને કહેજે કે ભલે બીજા આવીને નમ્યા, પરંતુ આ ચંપાનગરીનો અજીતસેન તેને ક્યારેય નમવા આવશે નહીં. બાળક જાણીને પહેલા શ્રીપાલને જીવતો છોડ્યો એટલે શું તે બળવાન અને અમે નિર્બળ થઈ ગયા? શ્રીપાલે સૂતેલા સિંહને જગાડીને પોતાનું જ અહિત કર્યું છે, માટે તેને કહી દેજે કે સત્તા મેળવવી હોય તો પહેલાં પાણી બતાવવું પડશે. દૂતે આ વાત શ્રીપાલને જણાવી, તેથી શ્રીપાલ સમજી ગયા કે યુદ્ધ સિવાય હવે બીજો કોઈ વિકલ્પ નથી. રાજા શ્રીપાલ અને અજીતસેન રાજા વચ્ચે ભયંકર રણસંગ્રામ થાય છે. શાસ્ત્રકારો લખે છે
કે જેમ ભરત બાહુબલીનું યુદ્ધ જોવા આકાશમાં લાખો દેવતાઓ એકઠા થઈ ગયા, તેમ આ યુદ્ધ જોવા પણ કૌતુકપ્રિય લાખો દેવતાઓ આકાશમાં એકત્રિત થઈ ગયા. પરમ પૂજ્ય ગચ્છાધિપતિ ભગવંત કહે છે કે અહીં શ્રીપાલમાં યુદ્ધ કરવા છતાં મનમાં શુભ ભાવો વિપુલ પ્રમાણમાં છે, જ્યારે અજીતસેનના મનમાં સંક્લિષ્ટ પરિણામોની તીવ્રતા છે. શ્રીપાલ યુદ્ધ કરતા અજીતસેન રાજાનો પ્રાણ ચાલ્યો ન જાય તેની કાળજી રાખે છે. જ્યારે અજીતસેન રાજામાં આવી કોઈ શ્રીપાલ માટે મનમાં કુણાશ નથી, છતાં પણ શ્રીપાલના તેજ, શૌર્ય, અદ્વિતીય પરાક્રમથી અજીતસેન રાજાના સૈન્યમાં ભંગાણ પડે છે. ત્યાં અજીતસેન રાજાને 700 રાણાએ ઘેરી લીધો અને જીવતો પકડીને બાંધ્યો. પછી તે રાણાઓ અજીતસેનને શ્રીપાલના ચરણોમાં લાવે છે. ત્યારે શ્રીપાલ કાકાને ઉપકારી માની તેમના બંધન છોડાવ્યા અને પગમાં પડી કહે છે કે તમે જરા પણ ખેદ નહીં કરો, શૂરવીર ક્ષત્રિયની જેમ તમે લડ્યા છો માટે તમે તમારું રાજ્ય ખુશીથી ભોગવો, મને તમારા રાજ્યની કોઈ અપેક્ષા નથી. અહીં શ્રીપાલની ઉદારતા તો વિચારો, શત્રુ પ્રત્યે પણ કેવો ક્ષમાનો ભાવ છે. આ શ્રીપાલ ગૃહસ્થ હોવા છતાં ધર્માત્મા તરીકે તેમનો આ ઉત્તમ શુભ ભાવ છે. સાથે શ્રીપાલ કહે છે કે લોકમાં થતા અપયશને ટાળવા એક વડીલ એવા તમને મેં જે કષ્ટ આપ્યું તેની હું ક્ષમા માગું છું. આ સાંભળી અજીતસેન રાજા વિચારવા લાગ્યા કે આ નાના બાળક ગણાતા એવા શ્રીપાલનું વર્તન કેવું, અને વૃદ્ધ હોવા છતાં પારકાનો દ્રોહ કરનાર હું પાપી ક્યાં. અહીં આ શ્રીપાલે કરેલા ઉદાત્ત વર્તનથી લાયક એવા અજીતસેન રાજાના હૃદયમાં પોતાના દુષ્કૃત ભાવની નિંદા ગ્રહ ચાલુ થઈ ગઈ. નિસ્વાર્થ ભાવથી ક્ષમા આપો, ઉદારતા કેળવો, સામો જીવ લાયક હશે તો અવશ્ય તેને અસર થવાની છે. અહીં શ્રીપાલના ઉચિત વર્તનથી જ અજીતસેન રાજાને સ્વદોષ દર્શન કરવાનું મન થયું. અજીતસેન રાજા પાસે શ્રીપાલ જાહેરમાં માફી માગે છે તો અજીતસેનને થાય છે કે આ કેવો મહાન છે, હું તેની સામે કંઈ નથી. ક્ષમા તેણે માંગવાની હોય કે મારે માંગવાની હોય, મેં પાર વિનાના અપરાધ કર્યા છે અને માફી આ માગે છે, વગર અપરાધ કરીએ ક્ષમા માગે છે, તો તેનામાં ઉદારતા કેવી? શું એનો વિનય, શું એની ઉદારતા, સૌમ્યતા? અજીતસેનને પોતાની જાત શ્રીપાલની તુલનામાં નીચી લાગે છે. તે મનથી માને છે કે સત્તા, સંપત્તિ, માન માટે હું લાયક નથી. શ્રીપાલ મને રાજ્યની ઓફર કરે છે એ તેની મહાનતા છે, નહીતર આ શ્રીપાલ જ મને જેલના સળિયા પાછળ મૂકી શકે તેમ છે. તેને બદલે મને મારું રાજ્ય સુપ્રત કરી ક્ષમા માગે છે. આ બાળક એવા શ્રીપાલે મને બોધ આપ્યો છે. અહીં શ્રીપાલ અત્યારે ધર્મ સમજાવવા બેઠા નથી, પણ અજીતસેન પોતે રાજા તરીકેના ન્યાય, નીતિ, સદાચાર કેવા હોય તે જાણે છે. આમ શ્રીપાલના વર્તનથી અજીતસેન રાજાનું હૃદય પરિવર્તન થાય છે. અજીતસેન આગલા બહુની આરાધના કરીને આવેલા છે. આ તીવ્ર પશ્ચાતાપથી આત્મા નિર્મળ બનવાથી તેમને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે, જેથી તેને પોતાનો પૂર્વભવ દેખાય છે. પૂર્વભવમાં પાળેલું સાધુપણું, શાસ્ત્ર અભ્યાસ, આરાધના બધું યાદ આવે છે. એનાથી તેમને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના વિશુદ્ધ ભાવો સ્ફુરે છે. સ્વદોષના સંશોધનના ઉપાયરૂપે આ રત્નત્રયની આરાધનારૂપ ચારિત્ર છે એવો મનમાં નિર્ણય થયો. એટલે અજીતસેન ત્યાંને ત્યાં પંચમુષ્ટિ લોચ કરે છે અને કહે છે કે હવે આ રાજસત્તાથી સર્યું કે જેની આસક્તિથી મેં આ પાપ કર્યું,
અને શ્રીપાલને કહે છે કે હું હવે ચારિત્રના માર્ગે જાઉં છું, તું આ સત્તા સંભાળજે. અજીતસેન પ્રબુદ્ધ છે, શાસ્ત્ર જાણે છે, તેને ગુરુ કરવાની જરૂર નથી. ગીતાર્થને યોગ્ય જ્ઞાન અત્યારે તેમની પાસે ઉપલબ્ધ છે. માટે કરેમી બનતે ઉચ્ચરાવી કૌશક ધ્યાનમાં અજીતસેન ઊભા રહી ગયા. શ્રીપાલ તેમના ગુણો જોઈ અત્યંત અભિભૂત થઈ ગયા. શ્રીપાલ ભક્તિથી ત્રણ પ્રદક્ષિણા આપી અજીતસેન મુનિને વંદન કરે છે. હવે શ્રીપાલના લેવલ કરતાં અજીતસેનનું લેવલ ઘણું ઊંચું છે. બે ઘડીમાં લેવલ બદલાઈ ગયું. શ્રીપાલ અજીતસેનની સ્તુતિ કરતા કહે છે કે આપે ઉપશમ રસથી ક્રોધને હણ્યો છે. નિર્ભિમાની રૂપ વજ્ર વડે મોટા અભિમાનરૂપ પર્વતનો નાશ કર્યો છે, ઇત્યાદિ અનેક પ્રકારે સ્તુતિ કરે. છેલ્લે કહે છે કે પહેલા આપ મારા કાકા હોવાથી નમવા યોગ્ય હતા, હવે ઉપશમ રસમાં નિમગ્ન હોવાથી વિશેષ રીતે નમવા યોગ્ય છો. આમ અખંડ રાગથી શ્રીપાલ મહાત્માની સ્તવના કરે છે અને ઉદાર એવા શ્રીપાલ રાજ્ય પર પોતે ન બેસતા અજીતસેન રાજાના પુત્ર ગજગતિનો રાજ્યાભિષેક કરે છે. હવે શ્રીપાલ રાજા પોતાની ચંપાનગરીમાં પ્રવેશ કરે છે. ત્યાં સર્વ રાજાઓ ભેગા મળીને શ્રીપાલ રાજાનો ફરી એકવાર એટલે કે પ્રથમ બાલપણામાં એક વખત થયેલ છે તેથી બીજી વાર રાજ્યાભિષેક કરે છે અને શ્રીપાલ પોતાના બાપદાદાની રાજગાદી ઉપર આરૂઢ થાય છે. સાથે મૈણાસુંદરીનો પણ મુખ્ય પટરાણી રૂપે અભિષેક કરે છે અને બાકીની 8 સ્ત્રીઓને લઘુરાણી પદે સ્થાપે છે. ધવલશેઠના 3 મિત્રોને પણ મંત્રી બનાવ્યા અને ધવલશેઠના પુત્ર જેનું નામ વિમલશેઠ છે તેને પણ નગરશેઠની પદવી આપી. આમ શ્રીપાલ રાજા પોતાની વિશેષ પુણ્યાએ ઉચિત વ્યવહારથી ધર્મ પ્રભાવના શાસન પ્રભાવનાના અનેક કાર્યો કરે છે, અનેકોના જીવન પરિવર્તન કરાવે છે. આ રીતે સમય પસાર થતાં હવે એક વખત અજીતસેન રાજર્ષિને અવધિ જ્ઞાન ઉત્પન્ન થયું અને તેઓ વિચરતા વિચરતા ચંપાનગરીમાં આવે છે. તેમના આગમનના સમાચારથી શ્રીપાલ મહારાજ અત્યંત હર્ષિત થાય છે અને તેઓ પોતાના પરિવાર સાથે અજીતસેન મુનિને વંદન કરવા જાય છે. ત્યાં ગુરુ ભગવંત દેશના ફરમાવે છે અને એમાં શ્રીપાલ મહારાજા પૂછે છે કે આ ભવમાં મને કયા કર્મના ઉદયથી પ્રારંભમાં આટલા કષ્ટ વેઠવા પડ્યા, કોઢ રોગ થયો, સમુદ્રમાં પડ્યો વગેરે વગેરે, અને પાછળથી જ્યાં ગયો ત્યાં કયા કર્મના ઉદયથી રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થઈ. આના જવાબમાં અજીતસેન મુનિ શ્રીપાલ મૈણાનું પૂર્વભવ સંભળાવે છે. શ્રીપાલ મૈણાનો પૂર્વભવ સાંભળવા આપ સર્વે પણ ઉત્સુક જ હશો, પણ તે સાંભળવા જસ્ટ વેઇટ ફોર શ્રીપાલ મૈણા પ્રવચનમાળા સિરીઝ 2. અંતે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ યુગભૂષણ શિરીશ્વરજી મહારાજ સાહેબ કહે છે, આ મહાકથાનકને માત્ર એક વાર્તા રૂપે નહીં સમજતા, પરંતુ આ સાંભળીને કર્મનો સિદ્ધાંત જે આ જગતમાં અનંતકાળથી વર્તી રહ્યો છે અને ભવિષ્યમાં સદા રહેવાનો જ છે તેની હૃદયમાં કબૂલાત કરાવવા પ્રયત્ન કરશો. દુર્લભ એવા મનુષ્ય ભવની જો સાર્થકતા હોય તો તત્વનો નિર્ણય કરી પોતાના જીવનમાં તેને અનુરૂપ આચરણ લાવવામાં છે. અહીંયા શ્રીપાળ મૈણાને નૌપદના પસાએ બાહ્ય ભૌતિક સફળતા મળી તેની મહત્તા નથી, પણ એમનામાં રહેલ નૌપદ પ્રત્યેની ભક્તિ એ પરમ આદર્શરૂપ છે અને એના વખાણ છે. જેને ભૌતિક સુખોનો સાચો વૈરાગ્ય નથી, અર્થાત ભૌતિક સુખને મેળવવાની ઈચ્છા જ સર્વ દુઃખોનું મૂળ છે એવું ન દેખાય, તેનામાં નવપદની પ્રાથમિક કક્ષાની પણ સાચી ભક્તિ ન પ્રગટે. શ્રીપાળ મૈણા અત્યંત વિકટ પરિસ્થિતિમાં પણ આપણી બુદ્ધિ સમજી ન શકે તેવું
अत्यंत शांतता, उदारता, क्षमा, गंभीरता आदि गुणों पूर्वकनु वर्तन करी शके छे। तेना पाया मा जड़हड़तो संसारनो वैराग्य छे। धर्मश्रद्धाळु जीवोए नवपदनी साची भक्ति अंदर मा प्रगटाववा आवो वैराग्य गुण नवपदनी आराधनाथी मेळववा लक्ष्य बांधवा जेवू छे। आ बन्ने आराधकोना जीवन कवन मा जे घटना प्रसंगो बन्या तेनाथी गृहस्थने योग्य घणी जिनाज्ञानो बोध थई सके। जेम के जिन वचनने ज जीवन मा सर्वस्व मानवो, जिन वचन विरुद्धनी वातमा प्राणांते पण समर्थन नहीं ज आपवो। मैणानी माता रूपसुंदरीनी जेम संतानोने लॉजिकल धर्मनु ज्ञान शिखवाड़वानो दृढ़ संकल्प केड़वो तो ज तमारा दीकरा दीकरीनी परलोक मा सदगति थसे। जीवन मा झगड़ो गमे तेनी साथे करवो होय तो एकमात्र जिनाज्ञानी सुरक्षा खातर ज करवो, जे एकांते निर्जरा अने पुण्यबंधनु कारण बनसे। बाकी स्वार्थ माटे करायेलो झगड़ो तो एकांते आश्रव अने पापबंधनु कारण बनसे। मैणाए शासननी हिलना निंदा टाळवा आटलो बधो भोग आप्यो तो कम से कम हूँ मारा हाथे कदी पण लोकमां जैन धर्मनी निंदा थाय तेवू वर्तन करीश नहीं के तेमा सम्मति पण नहीं आपू। जैन रिलिजियननी कोई जॉक्स उड़ाड़तू होय तो मैणानी जेम हूँ पण एने कदी सहन नहीं ज करूँ। एनू अवश्य योग्य प्रतिकार थाय तेवो प्रयत्न करीश करावीश अने करताने ज सारा मानीश। शासननी रक्षा के प्रभावनामा पूरक बननारा श्रमणोपासकना मुख्य त्रण गुण कया छे, शौर्य, औदार्य अने गांभीर्य। आ त्रण गुणथी श्रावक श्राविका सम्यक दृष्टि मनुष्यो के देवी देवताओ ज्यां जाय त्यां शासननो जय जयकार करे। जेम मैणामां रहेल शौर्य गुणथी तेणे अवसरे अवसरे पराक्रम बताड्यु छे ते आश्चर्य पमाड़े तेवू छे। वड़ी तेनामां उदारता केटली छे। व्यक्तिगत अपराध गम्मे तेटलो होय बधो घड़ी जई उदारतापूर्वकनो एवो सौजन्य भर्यो व्यवहार कर्यो होय के सामेनानुं हृदय परिवर्तन थई ज जाय। मैणामां गंभीरता एटली छे के बापनी गम्मे तेटली भूल होय तोय कदी मोढे तो संभळावी नथी परंतु पाछळ पण निंदा करी नथी। तेमज सूरसुंदरीए गम्मे तेवुं वर्तन कर्युं तो पण तेणे संभळाव्युं तो नथी पण तेनो रंज पण राख्यो नथी। विचारो बीजाना दोष पचाववानुं गांभीर्य केटलुं, जेनामां रक्षाना अवसरे शौर्य खूटे नहीं, प्रभावना माटे औदार्य छलकातुं होय अने भक्ति करवा गांभीर्य पण अमाप होय आवा ज सुंदर शासन प्रभावना करी शके। तमारे प्रभावक रक्षक बनवू होय तो आ त्रण गुणनी जेटली बने एटली अभिवृद्धि करो, कारण के शासन सेवा ए आराधना करता अनेक गणु ऊंचू अनुष्ठान छे। आराधक करता प्रभावक चढ़े अने प्रभावक करता रक्षक चढ़े। सूरसुंदरीए कह्या तेवा पुण्यना फळनी हूँ हरगीज इच्छा नहीं करूँ, मारे तो मैणाए इच्छा तेवा ज पुण्यना फळ मेळववाना शुभ मनोरथो केळववा छे। गृहस्थे पोताना भौतिक उपकारी तरफथी थता अन्यायने तो अवश्य सहन करवूज। भगवान के धर्म पासे जे पण भौतिक कामना इच्छा करो तेनु अंतिम ध्येय जो कोईनु पण आत्मकल्याण रूप हशे तो ज योग्य तरीके मंजूर थसे, नहींतर पापबंधनु ज कारण बनसे। दाखला तरीके श्रीपालनो कोढ रोग दूर करवा रूप भौतिक कामना करवा पाछळनु मैणानु अंतिम ध्येय पोताने रूपाळो पति मळे ते बिल्कुल नहोतुं, माटे ज तेनी शास्त्रमां प्रशंसा छे। तेनी पाछळनु एकमात्र अंतिम लक्ष्य शासन प्रभावना ज हतुं, एटले तेवी भौतिक अनुकूलतानी इच्छा पण शुभ भाव रूप थई जवाना कारणे पुण्यबंधनु कारण बनी। आ वात तमने दरेक धर्मना फळनी इच्छा करती वक्ते मनमां कोतराई जवी जोईए तो ज ते तमारी इच्छा तमने पुण्य बंधावशे। बाकी एकली स्वार्थपूर्तिनी इच्छा तेनी इच्छा पापज बंधावे। श्रीपालनी जेम सात्विक वृत्ति केळवीने टकावी राखवा दरेक पुरुषोए बाप कमाई नहीं
પણ માત્ર આપ કમાઈ પર જ જીવવું છે તેવો દ્રઢ સંકલ્પ કેળવવો. શ્રીપાળ તો જાનના જોખમે પરોપકાર વૃત્તિને જીવંત રાખતા હતા. એની સામે હું અવશ્ય મારી થોડી સ્વાર્થ વૃત્તિને જતી કરીને પ્રતિદિન કંઈક તો દયા પરોપકાર કરીશ જ. ધવલ શેઠની જેમ ગુણવાનના ગુણની કદર વિનાનો કદી નહીં બનવું, પરંતુ મહાકાલ રાજા વિગેરેની જેમ ઉત્તમ પુરુષોની ઉત્તમતા ખાનદાનીયતા ને અવશ્ય અપ્રિશિએટ કરીશ. તમારા પ્રત્યે દુશ્મનાવટ રાખનારના પણ ગુણ જોવાની કળા આ કથાનક શીખવે છે. મારે ધવલના દુષ્ટ દુર્બુદ્ધિ આપનાર મિત્ર જેવા એકે મિત્રની મિત્રતા નથી જોઈતી. મને તો ધવલના પહેલા ત્રણ સજ્જન મિત્રો જેવા કલ્યાણ મિત્રો જોઈએ છે. સાથે હું પણ તેવો જ બીજા માટે કલ્યાણ મિત્ર બનીશ તેવો દ્રઢ સંકલ્પ કરવો. શ્રીપાળ મૈણા જીવનના આદર્શભૂત ઉપકારી વડીલોના વિનય ભક્તિ કરવારૂપ ગુણ કેળવવામાં હું કદી પાછી પાની નહીં કરું. જીવનમાં ગમે તેટલી સફળતા મળે તો પણ લેશ માત્ર અહંકારી મનોવૃત્તિઓને આધીન બન્યા વગર શ્રીપાળ મૈણાની જેમ તે પુણ્યાઈ કાળમાં પણ એટલા જ વિનમ્ર સરળ બની રહીએ. અલ્પ પણ ઉપકાર કદી ન વિસરવો. આપ પ્રશંસા નહીં જ કરવી તેવા પ્રસંગને પણ ટાળવા. સજ્જન પ્રત્યે હંમેશા ઉદાર વ્યવહાર કરવો. નિર્ગુણી સાથે બને ત્યાં સુધી વ્યવહાર જ નહીં રાખવો. કદાચ રાખવો પડે તો સાવચેત રહેવું. વ્યક્તિગત અપરાધની ક્ષમા આપવાથી શુભભાવ વૃદ્ધિ પામશે. આ સંસાર એટલે માત્ર ભાગ્યની જ રમત તેવી દ્રઢ શ્રદ્ધા પેદા કરી શકો તો તમે ઘણા ટેન્શન ડિપ્રેશનથી બચશો. મૈણાની જેમ જ શીલ સદાચારને હું મારા જીવનની ખરી સંપત્તિ પુણ્યાઈ માનીશ. પ્રજાપાલ રાજા અને રૂપસુંદરી માતાની જેમ જ હું દરેકના જીવનના શીલ સદાચારનો આગ્રહી બનીશ, જેનાથી મને સતત ઉચ્ચ ગોત્ર નામકર્મનો બંધ થાય, નહીંતર નીચ ગોત્ર નામકર્મનો ભારે પાપ બંધ થશે. ભોગ સુખની લાલસા અપેક્ષાનો ગ્રહસ્થ તરીકે પણ જેટલો ત્યાગ કરો તે સારું. છેવટે તે મેળવવા અન્યાય અનીતિ અસદાચારનો માર્ગ તો નહીં જ લેવો. શ્રીપાળ મૈણાના જીવન પ્રસંગો સાંભળતી વખતે સતત મને પણ તેમના જેવા સત્વ મનોબળ મળે તેવી મંગળકારી મનોકામના અચૂક સૌએ કરવી. શ્રીપાળ મૈણાએ જીવનના હરેક પ્રસંગોમાં પ્રાય જીનાજ્ઞા મુજબનું ઉચિત આચરણ કર્યું છે. તેથી સંસાર ત્યાગી મહાવૈરાગી સર્વ પાપ મુક્ત નિર્દોષ જીવન જીવનારા ગૌતમ મહારાજા મહાઆરંભ સમારંભમાં બેઠેલા એવા આ નવપદના શ્રેષ્ઠ આરાધકનું કથાનક વર્ણવે છે. આ કથાનકને તમે સમજી શકો તો તેમાંથી ગૃહસ્થ જીવનને યોગ્ય જીનાજ્ઞા સમજી તમારા જીવનને પણ આવું ઉચિત આચરણયુક્ત બનાવો. અને કદાચ પૂરેપૂરું ન કરી શકો તો જેટલું અયોગ્ય વર્તન કરીએ છીએ તે અંગે અંદરમાં જેન્યુઇન ગિલ્ટી કોન્શિયસ પેદા કરો પામીએ એ જ શુભ મંગળ કામના. છેલ્લે આ પ્રવચનો તૈયાર કરાવવામાં અનેક પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડ્યું છે, જેના કારણે લખાણમાં કે શ્રાવકો દ્વારા વાંચનમાં પૂજ્ય સાહેબજીના આશય વિરુદ્ધ બોલાણું હોય તો જ્યોત પરિવાર તરફથી ત્રિવિધે ત્રિવિધે મિચ્છામી દુક્કડમ માગું છું. આપ સૌનું જીવન નવપદમય બને તેવી શુભ મંગળ કામના.